हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। सी, तमारो चैप्टर यूनिट वन एनु चैप्टर टू जे छे एनी अंदर आपणे डिस्कस करता था कि भाई गुड्स अने सर्विसेस कोने कोने केवा इन टर्म्स ऑफ इकोनॉमिक्स, बराबर। पछी आपणे टाइप्स ऑफ गुड्स जे छे ए जोयेला हता, बराबर, जेनी अंदर इकोनॉमिक ने फ्री गुड्स ने कंजम्पशन गुड्स एवा घणा बधा वस्तुओ जे छे तमने आपेली हती। पछी आपणे वेल्थ डिस्कस करता था कि भाई संपत्ति कोने केवी, संपत्ति शू पैसा ने केवी, संपत्ति आवक ने केवी, के संपत्ति कोई वेलफेर एक्टिविटी एटले के कोईना सारा माटे करवामां आवती एक्टिविटी ने केवी, बराबर। अहींया सुधी आपणे डिस्कस करेलुं हतुं। पछी आपणे जोता था कि कैरेक्टरिस्टिक्स वेल्थना कोने केवा, कई कई वस्तुने वेल्थ संपत्तिनी लाक्षणिकता कही शकाय, जेमां आपणे जोता था कि भाई यूटिलिटी तुष्टिगुण स्केर्सिटी अछतता कोई वस्तुनी, ट्रांसफरेबिलिटी એટલે કે એની ફેરવણી, અને એક્સટર્નલ ટુ મેન એટલે કે માણસની બાહ્ય રીતે જે કહી શકાય એને સંપત્તિ કહેવાય, બરાબર। આવું આપણે જોયેલું। હવે સી, આપણે ટાઈપ્સ ઓફ વેલ્થ જોઈએ છીએ। અલગ અલગ પ્રકારની સંપત્તિઓ હોય, બરાબર, દરેક વેઝથી તમને આને બતાડેલી છે કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ વેલ્થ કોને કહેવી, પર્સનલ વેલ્થ કોને કહેવી, સોશિયલ અને કમ્યુનલ વેલ્થ કોને કહેવી, નેશનલ કોને કહેવી, કોસ્મોપોલિટન કોને કહેવી અને નેગેટિવ વેલ્થ કોને કહેવી, બરાબર। ચલો જોઈ લઈએ શું કહે છે। પહેલું નામ છે ઇન્ડિવિજ્યુઅલ વેલ્થ, વ્યક્તિગત સંપત્તિ, બરાબર। આજે તમારી પાસે તમારો પર્સનલ ફોન છે, તમારી પાસે તમારો ફોન છે, તમારા મમ્મી તમારી પાસે તમારી નોટબુક છે, પેન છે, આ બધી ઇન્ડિવિજ્યુઅલ વેલ્થ છે, તમારી પોતાની સંપત્તિ, તમારી બુક્સ ને તમારું બેગ, તમારી પાસે લેપટોપ હોય તો એ, આ તમારી ઇન્ડિવિજ્યુઅલ વેલ્થ છે। વ્યક્તિગત માલિકીની વસ્તુઓ, બરાબર, જેમાં વ્યક્તિની પોતાની માલિકી, જેમ કે મારો મોબાઈલ ફોન, મમ્મી પપ્પા પાસે અલગ મોબાઈલ ફોન છે, પછી ભાઈ બહેન પાસે અલગ મોબાઈલ ફોન હોય તો એ શું છે બધું, તો કે વ્યક્તિગત માલિકી, ઇન્ડિવિજ્યુઅલ વેલ્થ, બરાબર। નેક્સ્ટ તમને કહે છે પર્સનલ વેલ્થ। તમને એમ થાય મેડમ ઇન્ડિવિજ્યુઅલ વેલ્થ અને પર્સનલ વેલ્થમાં શું ફર્ક, તો કે પર્સનલ વેલ્થ હોય ને એમાં આપણી બુદ્ધિમત્તા પણ આવી જાય, આપણી આ બધી વસ્તુ સિવાયની આપણી બુદ્ધિમત્તા જે છે, સ્કિલ્સ, નોલેજ, ક્વોલિટી, આ તમામ વસ્તુ પર્સનલ વેલ્થમાં આવે છે। જેમ આ કેમ વ્યક્તિગત માલિકીની અંદર આવે, પણ આમાં છે ને ખાલી વસ્તુઓ જ આવે, ગુડ્સ આવે, જ્યારે આમાં ગુડ્સ અને તમારી ઇન્ટેલિજન્સી, તમારી ક્વોલિટીઝ પણ આવી છે, તમારું નોલેજ, તમારી સ્કિલ, આ બધી વસ્તુ આ પર્સનલ વેલ્થની અંદર આવે, બરાબર। સો એને પર્સનલ વેલ્થ કીધેલું છે આ લોકોએ। નેક્સ્ટ તમને કહે છે સોશિયલ એન્ડ કમ્યુનલ વેલ્થ। સોશિયલ વેલ્થ છે ને એ કોઈક સોસાયટીની વેલ્થ હોય, એટલે માની લો કે રાજકોટ જે છે, બરાબર, રાજકોટ એની, રાજકોટની વેલ્થ કંઈ કહી શકાય, તો કે જે કંઈ પણ માની લો આજી ડેમ છે, આજી ડેમ અને પછી આ લારપરી તળાવ અને પછી ત્યાં પાર્ક જે છે પ્રદ્યુમન પાર્ક, બરાબર, પછી આપણે કહી શકાય કે ભાઈ રેસકોસ છે, આ બધી રાજકોટની વેલ્થ કહેવાય, બરાબર। કોઈ વસ્તુ હોય ને કોમ્યુનલ વેલ્થ હોય, કોમ્યુનલ વેલ્થ કોને, તો માની લો કે ભાઈ મંદિર છે ને તો એ હિન્દુઓની કોમ્યુનલ સંપત્તિ, એક હિન્દુ કોમ્યુનિટીની સંપત્તિ, મસ્જિદ અને જે કાંઈ પણ તમે જુઓ છો એ લોકોના, બરાબર, મસ્જિદ ને એવું કહી શકાય, તો એ બધું જે છે ને એ મુસ્લિમ કોમ્યુનિટીની, ચર્ચ જે છે એ ક્રિશ્ચિયન કોમ્યુનિટીની વેલ્થ કહેવાય। સો કોમ્યુનિટી વાઇઝ વેલ્થ જે છે એ અલગ અલગ હોય, બરાબર, આપણે અહીંયા નથી, બટ જે જે જગ્યાએ મુસ્લિમ લોકો વધારે હોય ને ત્યાં મુસ્લિમ લોકોની શાળાઓ હોય, એ લોકોની, એ લોકોને એ પોતે ઉર્દુ લેંગ્વેજ કે ફારસી લેંગ્વેજ જે કોઈ પણ એને લાગુ પડતી હોય લેંગ્વેજ ભણાવતા હોય, આપણે અહીંયા એવું નથી। આપણી કન્ટ્રી જે છે ને અહીંયા દરેક ધર્મને સમાન મહત્વ આપવામાં આવે છે, સર્વ ધર્મ સમાનની એક ભાવના છે ને એ આપણા કોન્સ્ટિટ્યુશનમાં પણ છે, એટલે અહીંયા હિન્દુ લોકો, ક્રિશ્ચન, શીખ, વાણી એટલે કે જૈન લોકો, બુદ્ધ લોકો બધાએ સાથે ભણતા હોય, સાથે આપણે મળીને રહીએ છીએ। અહીંયા આપણે એ પણ છૂટછાટ છે કે અહીંયા આપણે એકબીજાની કમ્યુનલ વેલ્થ એટલે કે તમે દરગાહ કે મસ્જિદે જઈ શકો છો, ઇવન ઇફ યુ આર હિન્દુ તમે ચર્ચમાં પણ જઈ શકો છો,
even if they are Christian or Muslim, they can visit to any temple. બરાબર. અને આપણે અહીંયા છે ને બહુ એક કહી શકાય કે આપણા દેશની શું કામ વર્લ્ડની લાર્જેસ્ટ ડેમોક્રેસી કહેવામાં આવે છે, કારણ કે આપણે છીએ અને આપણે એ વસ્તુને બહુ સારી રીતે જે છે એને એને પ્રૂફ પણ કરેલી છે. આપણે અહીંયા છે ને પંજાબી લોકો હોય ને જે લોકો શીખ, આપણે તો અહીંયા નથી બહુ ઓછા હોય, પણ પંજાબમાં તમે જાઓ, પંજાબ હરિયાણાની અંદર જ્યાં શીખ લોકો હોય ને, એ મને નામ તો નથી આવડતું, પણ ભંડારા કે આપણે એને ભંડારા કહી શકીએ, એ ભંડારાની અંદર એ લોકોના કોઈ પણ તહેવાર હોય ને, ત્યાં ગમે એ ધર્મના લોકો છે ને આવે અને એ લોકો એને પેટ ભરીને જમાડે. આપણે અહીંયા હિન્દુ ધર્મની અંદર કોઈ પણ જગ્યાએ માની લો કે તમે જે જુઓ છો કે કોઈ પણ ધાર્મિક સંસ્થાઓની અંદર જમાડવામાં આવતા હોય ફ્રી ઓફ કોસ્ટ, ત્યાં કોઈ વ્યક્તિને એનો ધર્મ પૂછવામાં નથી આવતો. બરાબર. સો કોમ્યુનલ વેલ્થને ગમે તે પર્સન જે છે ને યુટિલાઇઝ કરી શકે છે. ફાઇન. નેક્સ્ટ અમે સોશિયલ કીધું સોસાયટીની વેલ્થ. મેં જેમ તમને કીધું ને રાજકોટ કાંકરિયા છે ને એ અમદાવાદની વેલ્થ છે, આજે ડેમ રાજકોટની વેલ્થ છે. બરાબર. તો દરેક સોસાયટી પ્રમાણે અલગ અલગ વેલ્થ હોય છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે નેશનલ વેલ્થ. આખે આખા ભારતની જેટલી સંપત્તિ છે ને એની વાત કરેલી છે. તમે તાજમહેલ જોવા જઈ શકો છો, તમે હરિદ્વાર જઈ શકો છો, કેદારનાથ જઈ શકો છો, રામેશ્વરમ જઈ શકો છો, તમે દ્વારકા જઈ શકો છો, પશ્ચિમ બંગાળ જઈ શકો છો, તમે સિક્કિમ જઈ શકો છો. આ કુદરત આ જે છે એ શું છે તો કે નેશનલ વેલ્થ, આખે આખા દેશની માલિકી, અને દેશનો નાગરિક ગમે તે જગ્યાએ ગમે ત્યારે જઈ શકે અને એ સંપત્તિનો યુઝ કરી શકે. કોઈ તમને એમ કહે કે ભાઈ આવતા નહીં, હું આ દરિયા આવતા નહીં, ફરવા ન આવતા આ દરિયે, કા એમ કહે છે કે આ અમારી સંપત્તિ છે, ના. તમે અહીંયાથી મુંબઈ મરીન ડ્રાઈવે જઈ શકો ને અહીંયાથી રામેશ્વરમ જવું હોય તો જઈ શકો. બરાબર. તમને કોઈ એમ કહે છે કોઈ ધાર્મિક સ્થળે તમે જાઓ તો કોઈ તમને એમ કહે કે અહીંયા ન, તમે મુંબઈની હાજીપીર દરગાહે જઈ શકો, સિદ્ધિવિનાયકે જઈ શકો છો, કેદારનાથથી જઈ શકો, કે બદ્રીનાથ જઈ શકો, કૈલાસે જઈ શકો છો. હા, એ વસ્તુ અલગ છે કે કૈલાસ છે એ ત્યાં જવા માટે તમારે વિઝાની જરૂરિયાત પડે, તમને નો ખ્યાલ હોય તો કહી દઉં, યુ નીડ વિઝા. હા, તમારે અમરનાથ જવું છે અને કૈલાસ માનસરોવર જવું છે તો તમારે વિઝાની જરૂરિયાત પડશે, કારણ કે એ બોર્ડર ઉપર છે એટલા માટે. ફાઇન. બટ ધ થિંગ ઇઝ દેટ કે નેશનલ વેલ્થમાં તો તમે ગમે ત્યાં કુદરત દેશની સંપત્તિ તમે ગમે તે રીતે યુઝ કરી શકો. આ ટ્રાન્સપોર્ટ જે કંઈ પણ છે ને, રેલ નેટવર્ક એ દેશની સંપત્તિ છે, પોસ્ટલ નેટવર્ક એ પણ દેશની સંપત્તિમાં જ આવી જાય છે, કારણ કે તમે એને ગમે ત્યારે યુઝ કરી શકો છો. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કોસ્મોપોલિટન વેલ્થ. 7 સમંદર અને 8 અજાયબીઓ, ધીસ ઇઝ ધી કોસ્મોપોલિટન વેલ્થ. આખે આખા દુનિયાની સંપત્તિ. બરાબર. બીજી પણ એક વસ્તુ કહી દઉં કે અર્થ ઇટસેલ્ફ ઇઝ ધી, વી કેન સે દેટ ધી કોસ્મોપોલિટન વેલ્થ. પૃથ્વી આખે આખી કોસ્મોપોલિટન વેલ્થ છે. દુનિયાની અંદર રહેતા માણસો માટે વર્લ્ડની ગમે તે જગ્યા ગમે તે વસ્તુ જે છે ને વર્લ્ડની સંપત્તિ કહી શકાય. તમને કોઈ ના ન પડે અહીંયાથી, તમે વિઝાના ને એના પૈસા ભરીને જાઓ, અહીંયાથી તમે અમેરિકા જાઓ તો તમને કોઈ ના ન પડે. તમારે નાયગ્રા ફોલ જોવો છે, નાયગ્રા વોટરફોલ જોવો છે તો કેનેડા માટે તમે વિઝા લઈને કેનેડા જાઓ છો, ત્યાં કોઈ તમને ના ન પડે. બુર્જ ખલીફા વિઝિટ કરવું હોય, દુબઈના વિઝા લઈને જાઓ છો તો તમને ના નહીં પડે. ના પડે કોઈ કાં? કોસ્મોપોલિટન વેલ્થ. બરાબર ને. આખી દુનિયાની જે છે સંપત્તિ કહી શકાય. 7 સમંદર જે કહેવામાં આવે છે. મારે છે ને વેનેવર વી વિલ મીટ, આપણે જ્યારે પણ મળીએ કદાચ ક્લાસરૂમની અંદર, મારે તમારી પાસે જાણવું છે 8 અજાયબી ને 7 સમંદરના નામ, જોઈએ કેટલા લોકોને આવડે છે. અને મારે એ જોવું છે કે અત્યારે હું કહું છું તો કેટલા લોકો સર્ચ કરી અને લિસ્ટ આઉટ કરી દેશે. ફાઇન. સો વેનેવર વી વિલ મીટ, મારે એ વસ્તુ જાણવી છે કે તમે તમારામાંથી કેટલા લોકોને ખબર છે 7 સમુદ્ર અને 8 અજાયબીના નામ. બરાબર ને. સો ગોતી રાખજો અને લિસ્ટ આઉટ કરી રાખજો તમારા સાઈડથી. લાસ્ટ તમને કીધું છે નેગેટિવ વેલ્થ. નેગેટિવ એટલે કે નકારાત્મક સંપત્તિ.
કોઈ સંપત્તિ તમને નુકસાન પહોંચાડે ને એટલે નકારાત્મક સંપત્તિ એની મેળે બની જાય. કોઈ વસ્તુ દેશને, વ્યક્તિને કે પશુ પંખીને કે કોઈ પણ પ્રકારની જે કંઈ પણ વસ્તુ છે ને આપણી કોસ્મોપોલિટન વેલ્થ છે ને નુકસાન પહોંચાડે ને ઇટ સેલ્ફ ઇઝ ધી નેગેટિવ વેલ્થ. બરાબર, શું કામ એને નેગેટિવ વેલ્થ કે નકારાત્મક વેલ્થ, નકારાત્મક સંપત્તિ કહેવામાં આવે છે? કારણ કે માની લો કે તમે એક પ્રોડક્શન એક્ટિવિટી કરો છો અને એટલું ખતરનાક કેમિકલ જે છે તમે સમુદ્રની અંદર છોડો છો, આ થઈ ગઈ નકારાત્મક સંપત્તિ. ઇવન ઇફ બિઝનેસ ઇઝ જનરેટિંગ સો મેની થિંગ્સ, ઇટ સેલ્ફ ઇઝ ધી નેગેટિવ વેલ્થ. બિઝનેસ ગમે એટલો પ્રોફિટ શું કામ ન કમાતો, એની મેળે મેળે નકારાત્મક સંપત્તિ બની જાય છે. ફાઇન, સો કોઈ પણ રીતે નુકસાન પહોંચાડતી વસ્તુઓ જે છે ને એને નકારાત્મક સંપત્તિ કહેવાય. નેક્સ્ટ કહે છે તમને ઇકોનોમિક એક્ટિવિટીઝ, ધ એક્ટિવિટીઝ વિચ આર અન્ડરટેકન ઓર પરફોર્મડ ટુ ગેટ સમ મોનિટરી ઓર ઇક્વિવેલન્ટ ટુ મોનિટરી રિવોર્ડ્સ આર નોન એઝ ઇકોનોમિક એક્ટિવિટીઝ. હવે આપણે એક આખે આખો અલગ ભાગ ભણીએ છીએ, બે ભાગ, ઇકોનોમિક એક્ટિવિટીઝ અને નોન ઇકોનોમિક એક્ટિવિટીઝ. ફાઇન, બંને વસ્તુ જે છે એને ઇફેક્ટિવ મેનરની અંદર ડિસ્કસ કરીએ તો શું કહેવા માંગે છે. પહેલાં ઇકોનોમિક એક્ટિવિટીને જોઈ લઈએ. પહેલી વસ્તુ તો તમને એક વસ્તુ કહી દઉં કે આપણી દરેક એક્ટિવિટી જે છે ને એ મોર ઓર લેસ જે છે ને એ ઇકોનોમિક એક્ટિવિટી જ ગણાય છે. કોઈક કોઈક જ એક્ટિવિટી જે છે ને એ નોન ઇકોનોમિક એક્ટિવિટીના પર્સ્પેક્ટિવથી આપણે કરીએ છીએ. બરાબર, સો લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. પહેલાં તમને કીધું છે કે ધ એક્ટિવિટીઝ વિચ આર અન્ડરટેકન ઓર પરફોર્મડ ટુ ગેટ સમ મોનિટરી ઓર ઇક્વિવેલન્ટ ટુ મોનિટરી રિવોર્ડ્સ આર નોન એઝ ઇકોનોમિક એક્ટિવિટી. ઇકોનોમિક એક્ટિવિટી કોને કહેવાય? તો કે જે વસ્તુ જે છે, જે એક્ટિવિટી અન્ડરટેક કરવામાં આવે અથવા તો પરફોર્મ કરવામાં આવે, બરાબર, વિથ સમ મોનિટરી રિવોર્ડ, ઓન ધી પર્પઝ ઓફ સમ મોનિટરી રિવોર્ડ. તમે જે છે પૈસાના પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ પણ વસ્તુ જે છે એને કરો છો. માની લો કે હું જોબ કરું છું અત્યારે, તો આ મારી ઇકોનોમિક એક્ટિવિટી થઈ. તમે તમારા ફ્રેન્ડને તમારી પાસે કોઈ, માની લો કે ટી શર્ટ પહેર્યું છે અને તમે ટી શર્ટ નવે નવું લઈને રાખ્યું છે, તમારા ફ્રેન્ડને બહુ જ ગમે છે, 500 રૂપિયાની અંદર તમે વેચી નહીં પાડી છો, ધીસ ઇઝ યોર ઇકોનોમિક એક્ટિવિટી. કારણ કે તમે ફ્રેન્ડની સાથે કોઈ રિલેશનથી નથી આ વસ્તુ આપી, ઇકોનોમિક મોનિટરી રિવોર્ડથી એ વસ્તુ આપેલી છે. તમે માની લો કે ક્લાસરૂમની અંદર આવો છો અને મેડમે તમને એમ કીધું કે તમારે નોટ્સ બનાવવા માટે નવી બુક્સની જરૂરિયાત પડશે, નવી બુક્સની જરૂરિયાત પડશે, એટલે તમારા ફ્રેન્ડ પાસે 2 બુક્સ હતી, તમે એને 1 બુક આપી દો છો 10 રૂપિયા 20 રૂપિયા લઈને. This is the economic activity. Itself is the economic activity. So activities which are undertaken or performed. Undertake કરવામાં આવે છે or perform કરવામાં આવે છે to get some monetary rewards. કંઈક monetary rewards લેવા માટે or equivalent to monetary rewards. એટલે કે monetary rewardના equivalent જે છે એ લેવામાં આવે. That is known as the economic activity. ટૂંકમાં જાજુ કંઈ તમારે વિચારવાનું નથી, બટ જે વસ્તુ પૈસા મેળવવાના પોઈન્ટ ઓફ વ્યૂથી કરવામાં આવે ને ઇટ સેલ્ફ ઇઝ ધી ઇકોનોમિક એક્ટિવિટી. ફાઇન, નેક્સ્ટ તમને કહે છે કે પીપલ ડુ ઇકોનોમિક એક્ટિવિટી ટુ સેટિસ્ફાય ધર વોન્ટ્સ. યસ, આપણે ઇકોનોમિક એક્ટિવિટી જે છે ને એ આપણી વોન્ટ્સ અને નીડ્સ જે છે એને સેટિસ્ફાય કરવા માટે કરીએ છીએ. કેવી રીતે? મારી પાસે પૈસા ન હોય તો હું કોઈ વસ્તુ બજારમાંથી લઈ શકું? ના. મારી પાસે પૈસા ન હોય તો હું કોઈ પ્રોડક્શન એક્ટિવિટી કરી શકું? તો કે ના. મારી પાસે કોઈ રિસોર્સિસ નથી તો એ રિસોર્સિસ લઈ આવવા માટે મારે પૈસા જોઈએ? તો કે હા. તો દરેક જગ્યાએ તમારે પૈસાની જરૂરિયાત પડશે એક્સચેન્જ એક્ટિવિટી માટે. એન્ડ ઇન દેટ કેસ એ વસ્તુ માટે તમારે જે છે એ ઇકોનોમિક એક્ટિવિટી કરવી જ પડે. તો તમને શું કહે છે? જો ઇન સોસાયટી બિઝનેસમેન, વર્કર્સ, ટીચર્સ, એડવોકેટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સોશિયલ પ્રોવાઈડર્સ ડુ એક્ટિવિટીઝ ટુ અર્ન મની. બરાબર, કહેવાનું તાત્પર્ય એ છે કે ભાઈ કોઈ બિઝનેસમેન છે તો એ ઇકોનોમિક એક્ટિવિટી જ કરે છે. એ કરે શું? તો કે રો મટીરિયલ લઈ આવે, એમાંથી કંઈક બનાવે અને એ વસ્તુ માર્કેટમાં વેચે.
વર્કર્સ લોકો કે જે કોઈ પણ જગ્યાએ મજૂર તરીકે કામ કરતા હોય, એ મજૂર શું કામને કામ કરે છે? પૈસા કમાવવા માટે. મફત કંઈ કામ નથી કરતો, કોઈ સેવાકીય પ્રવૃત્તિ નથી, આ પૈસા કમાવવા માટે કરે છે. ટીચર્સ લોકો જે છે એની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, એના બદલામાં એમને કંઈક ઇન્કમ મળતી હશે ને. ધેન કમ્સ ટુ એડવોકેટ્સ, વકીલ લોકોએ પણ શું કરતા હોય તો કે પોતાની સર્વિસીસ પ્રોવાઈડ કરે, એડવાઇસ પ્રોવાઈડ કરે, એના બદલામાં ફીસ લેતા હશે, યસ ઓર નો? ફાઇન. સો એ કન્ટેક્સ્ટમાં તમને આપેલું છે કે ભાઈ આ જેટલા પણ લોકો, બીજું તમને કીધું છે સર્વિસ પ્રોવાઈડર્સ એટલે કોણ? તો કે આઈડિયાવાળો કે વોડાફોનવાળો તમને મફતમાં ઇન્ટરનેટ આપે છે, ઇન્ટરનેટની સર્વિસીસ મફતમાં આપે છે? ના. ટ્રાન્સપોર્ટેશન તમને મફતમાં મળે છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા કોઈ તમને મફતમાં લઈ જાય છે? ના. તો સીધી સાદી રીતે તમને એક વસ્તુ કહી દઉં છું કે સર્વિસ પ્રોવાઈડર હોય કે ગુડ્સ રિલેટેડ કોઈ પણ એક્ટિવિટી હોય ને, ઇટ સેલ્ફ ઇઝ ધી ઇકોનોમિક એક્ટિવિટી. અને આ દરેક એક્ટિવિટી જે છે ને એ પૈસા કમાવાના પોઈન્ટ ઓફ વ્યૂથી જ થાય છે. બેન્કિંગ સર્વિસીસ તમને મફત મળે છે? ના. દે આર ચાર્જિંગ સમથિંગ, એ લોકો યરલી છે ને તમારી પાસેથી પૈસા ચાર્જ કરે છે બેન્કિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરવાના. ફાઇન. સો એ કન્ટેક્સમાં તમને આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે કે ઇકોનોમિક એક્ટિવિટીઝ આર રિલેટેડ વિથ ધી પર્પઝ ઓફ અર્નિંગ મની, દેટ્સ વાય દે આર કોલ્ડ પ્રોફેશનલ ઓર કોમર્શિયલ એક્ટિવિટી. ઇકોનોમિક એક્ટિવિટી છે ને પૈસા કમાવાના પોઈન્ટ ઓફ વ્યૂથી જ કરવામાં આવે છે, એટલા માટે એ ઇકોનોમિક એક્ટિવિટીને કાં તો કોમર્શિયલ એક્ટિવિટી અથવા તો પ્રોફેશનલ એક્ટિવિટી કહેવાય છે. તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ કેવી રીતે? તો જો જેટલા પણ પ્રોફેશનલ્સ છે, બરાબર, પ્રોફેશનલ લોકો, ટીચર્સ, ડૉક્ટર્સ, એડવોકેટ્સ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ, બેન્કર્સ, ધીઝ ઓલ આર ધી પીપલ વિચ આર નોન એઝ ધી પ્રોફેશનલ્સ. આ બધાએ લોકો મફત તમને સર્વિસ પ્રોવાઈડ કરે છે? ના. દે આર પ્રોવાઈડિંગ સર્વિસીસ ઓન ધી બેઝિસ ઓફ સમ મની, કંઈક પૈસાના બિહાફમાં તમને સર્વિસ પ્રોવાઈડ કરે છે. ધેન કમ્સ ટુ કોમર્શિયલ એક્ટિવિટી, બનાવવાની એક્ટિવિટી, કોઈ વસ્તુનું મેન્યુફેક્ચરિંગથી લઈને ટ્રેડિંગ સુધીની દરેક એક્ટિવિટી જે છે ને ઇટ ઇઝ ઇટ સેલ્ફ ઇઝ ધી કોમર્શિયલ એક્ટિવિટી, બરાબર. એ દરેક એક્ટિવિટીને કોમર્શિયલ એક્ટિવિટી કહેવામાં આવે છે. અને જ્યાં જ્યાં કોમર્શિયલ એક્ટિવિટી હોય ત્યાં પૈસા હોય. કોમર્સ ઇટ સેલ્ફ ઇઝ ધી પૈસા. કોમર્સનું નામ જ વાણિજ્ય છે. જ્યાં વાણિજ્ય નથી થતું ને ત્યાં એક્ટિવિટીને ઇકોનોમિક એક્ટિવિટી ન કહેવાય. ફાઇન. નેક્સ્ટ શું કહે છે કે ઇન મોડર્ન ટાઈમ્સ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ સેટિસ્ફાય વોન્ટ્સ ડિરેક્ટલી, સો ઇન્ડિરેક્ટલી થ્રુ ઇકોનોમિક એક્ટિવિટીઝ ઇટ કેન બી મેડ. યસ, ઇટ ઇઝ ટ્રુ દેટ મોડર્ન ટાઈમની અંદર આપણી હ્યુમન એક્ટિવિટીઝ, હ્યુમન વોન્ટ્સને ડિરેક્ટલી સેટિસ્ફાય કરવી અઘરી વસ્તુ છે. તમે ઘરે કંઈક ખેતીવાડી ન કરી શકો. અગાસીમાં ઘઉં ઉગાડો છો કે અગાસીમાં ચોખા ઉગાડો છો? ના. ઘરે ટેબલ ખુરશી બનાવો છો? લાકડું કાપ્યા હો બહારથી જંગલમાંથી, પછી ઘરે આવીને ટેબલ ખુરશી બનાવો છો? ના. ઘરે ક્યારેય એવી ટ્રાય કરી છે કે ચિપને જોઈન્ટ કરીને, ચિપ બધી કનેક્ટ કરીને ટીવી બનાવવાની ટ્રાય કરી? સો ક્યારેય આપણે જે છે એ કોઈ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ ડિરેક્ટલી કરી નથી શકતા. તો જે લોકો મેન્યુફેક્ચરર્સ લોકો છે એને પૈસા આપી કે એની જોડે ઇકોનોમિકલી જોડાઈને આપણે આપણી વોન્ટ્સને સેટિસ્ફાય કરી શકીએ છીએ. આજે પૈસા હોય તો તમે માર્કેટમાંથી વસ્તુ ખરીદી શકો છો ને, અને એ પૈસા કમાવવા માટે તમે મહેનત કરો છો, દેટ્સ ઇટ. એ પૈસા કમાવવા માટે તમે તમારો ટાઈમ, તમારી સ્કિલ્સ, તમારું નોલેજ, જેટલી કાંઈ પણ વસ્તુ છે એને તમે ઇન્વેસ્ટ કરો છો, એના બિહાફમાં તમને પૈસા મળે છે, વિચ ઇઝ ઇટ સેલ્ફ ઇઝ ધી ઇકોનોમિક એક્ટિવિટી. અને એ જ પૈસાનું યુટિલાઇઝેશન તમે બીજી કોઈ વસ્તુને લેવામાં કરો છો. ફાઇન. સો વી આર ઓલરેડી કનેક્ટેડ વિથ ઓલ ધી ઇકોનોમિક ટાસ્ક જસ્ટ ટુ સેટિસ્ફાય આર વોન્ટ્સ એન્ડ નીડ્સ, બરાબર. બીજી એક વસ્તુ હું તમને જ્યારે આને આપણે નોન ઇકોનોમિકમાં ડિસ્કસ કરીશું ત્યારે હું તમને એ પણ કહીશ કે નોન ઇકોનોમિક એક્ટિવિટીઝ જે છે એ શું કામ હ્યુમન વોન્ટ્સ જે છે એ સેટિસ્ફાય નથી કરી શકતી ઇન ટર્મ્સ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, બરાબર. તો એ વસ્તુ આપણે પછી કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. અત્યારે ઇકોનોમિક એક્ટિવિટીઝની અંદર અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.